આનંદ છે. પહેલી વખત દર્શન કરવા આવ્યો, તેમનો ફોટા ઉપરથી ખાલી એક રિઝલ્ટ હતું. શિક્ષક છું, સ્ટેટ એક્ઝામ હતું, મેં કીધું પાસ થઈ જઈને દર્શન કરી લે. તો પહેલી પરીક્ષા પાસ કરી નાખ્યું, છઠું સાતું આઠું. બીજી પરીક્ષા આપી ત્યારે માનતા કે પાછા દર્શન કરી જાય. 9-10 પાસ કરી, હમણાં ગયા રવિવારે આવ્યું હતું, 11-12 સાયન્સની પાસ કરી નાખી. અને એ કંઈ પ્રશ્ન નથી, પણ એક 3-4 થોડી મૂંઝવતી વાતો છે. પણ ભણેલા ગણેલા હો ને આવું બધું માનો ખરા? બકુ નથી, પણ આ ખાલી મેં એમનેમ ખાલી કર્યું હતું, તોય હું પાસ થઈ ગયો એટલે શ્રદ્ધા છે. અને અહીંયા આવું મને મજા આવે છે. ખાલી વિડીયો જોયો અને આશા બંધાડી, પછી અહીંયા આવે વગર રહેવાતું નથી. એટલે આજે એમનેમ દર્શન માટે પણ મેં કીધું આનો વારો આવે. હજી 2-3 મહિના છે. હા બોલો. એક અત્યારે પરીક્ષા પાસ થઈ ગયો છું, અત્યારે સરકાર થોડુંક એવું કાયમી નથી કરતા. દાદા હામે મૂકી દો. હા એ હકી છે. અને ત્રીજી એક વાત હતી કે મકાન હું 2-3 વર્ષથી ગોતું છું, ક્યાંય મળતું નથી. એટલે એ એક થોડીક પ્રાર્થના હતી કે થોડુંક એવું જો મળી જાય તો એ ભાડે રહું છું. મકાનનો 1.5 મહિનો આપો. જાઓ હો જાઓ. મને સપનામાં આવ્યા દાદા. દાદા એવું કીધું કે હું આવ્યા પછી મેં દર્શન થયા. મેં કીધું શું દાદા તકે કે તારા જન્મસ્થળમાં દોષ છે? મેં કીધું કે ના અમે બધું કરાઈ નહીં કહ્યું. તકે ના હજી 2 દોષ છે. તો મેં કીધું કે એટલે તારા દોષ એવા છે ને કે કોઈ દેવ શક્તિ તેજ નથી કરી. તો પછી એટલે કોઈ તેજ નથી કરી હતો. તો મેં કીધું હું તો શંકર દાદાને બહુ માનું, હું કાયમ પાર્થેશ્વરની પૂજા કરું. મેં કીધું મારી પૂજાનું શું? તકે તારી પૂજા બધી આ ધોચ્ય પડી છે. જ્યારે તારા તેજ દોષ પૂરા થશે ને પછી કે હું બેઠું છું ને ચિંતા ન કે હું બેઠું છું. તો હવે એનો શું રસ્તો કહો? તો પછી 2 દિવસ થયા ને પછી મને નાગણી દેખાય. આમ હું આમ જતી હતી ને રાત્રે, તો વાઈક તો આમ ઊંચો કર્યો ને નીચે નાગણી પછી જ્યાં હું અગરબત્તી ભરું ને ત્યાંથી દાદાનો અવાજ આવ્યો. કે એવું કીધું કે ખબર છે કે વિધિ કરવાની છે. તો પછી નાગણી સીધી જોઈ જઈ હું જ્યાં અગરબત્તી ભરું ને નીચે ઉમર્યું એમાં ગરી ગઈ. આમને તો એ મેં નજરે જોઈ અગરબત્તી કરું. મારા ભાઈ આમ માને નહીં, પણ એને કોઈ બ્રાહ્મણ ને જન્મક્ષર દેખાડ્યા. એ જન્મક્ષર માં એવું કહ્યું કે ગયા જન્મ માં નાગ અને નાગણી નો દોષ તમે બેન ને છે. સર્પ અને સર્પિણી દોષ છે. પછી અમે વિધિ કરે એ પછી જો 25 દી માં કોઈ વાત આવે તો કહી દેજો અહીંયા. અને નક્કી થાય તો કહી જવાનું ને દાદાને કહી જવાય ને. હા બસ અહીંયા દર્શન કરી જવાનું અને કહી જવાનું, પ્રાર્થના કરતું રહેવાનું. ગોતી લાવશે દાદા એવું ક્યાં છે દાદા? હો જો હું અગરબત્તી એકવાર કરતી હતી તો હું રોવા માંડી ને તમારા આંખમાં સાંભળે ગયા. તો દાદા એ કીધું કે હું તને આંગળી પકડી મેકવાઈશ. તો ભાઈ હું બીવાન છો? હું તો જોર આવું જ નહીં આવું ક્યાં. તો પણ મારો કોઈ સાચો માને ને પછી મેં જ્યારે પાઠ ઉત્સવ હતો ને તો હું અહીંયા આવવા હતું બહુ રોતી હતી. પણ મારે મેળ જ ન આવે પણ રોતી રોતી કોઈ દિન સવારે 5:30 થયા ને હું જે અગરબત્તી કરું ને અગરબત્તી ચાલુ હતી. તો મેં કીધું કે પછી મને એવું થયું હું તો હજી ભૂતી છું હું નહીં નથી ને અગરબત્તી કરી તો ને પછી મને એવું થયું દાદા એવું કીધું હું અહીંયા જ બેઠો છું. પણ તમે એમ કહો મારા નસીબમાં છે એ દાદાને જોવાનું બેન કોઈ નસીબ વાંચી ગયું છે? પણ એ દાદા ને જોવાનું તમને જો એટલું બધું કે હશે પછી હું 16 ચીકણું કરવાનું? હા અરે 40 ના ભલે 50 થયા હોય તોય થાય છે. બોલો ભરોસો હોય તે તો બધા બોલે, અમને બોલે, તમને એક ના નહીં અમને બોલે. મેં કીધું જો તમને ભરોસો હોય તો હાલજો, નકર જય ભગવાન કરો. જાઓ હો એ ગોતી લાવશે આજ નહીં તો કાલ. બરોબર. પછી આ સિલાઈ કામ કોણ કરતું હતું? તમે કરો હો? તમે મને નક્કી દો કહો. હા કોણ તમે? તો તમે થોડું કીધું હતું કે આ મારે ભાઈ શક જે હગાવાલા હોય પૂછવા આવ્યા હતા, પૂછવા આવ્યા હતા. તો ભાઈ એવા તો મંદિર હતો 45 લાખ માણા આવી ગયું.
હમણે એવું કીધું હતું હું મોટો હીરાનો વેપારી છું તો. હા કોઈનું શરીર ગળી ગયું હોય, હાવ દુબળું ગળી ગયું હોય એવું, આવું કોઈ વાપ થઈ ગયેલું ખરું? એવી રીતે તે કેન્સર થઈ ગયું, ગળી ગયેલું કીધું એટલે મેં હાવ પાતળું. તો એ થયું ને ગળી ગયેલું, તેમ મને ક્યાં કીધું બીમારી? મારામાં એ બની કે માણા હળેકડી જેવો થઈ જાય એટલે ગળી ગયું કહેવાય ગામડા ભાષામાં. અને હું કે તમારે ત્યાં આવ્યો નથી. હા તમે મન નક્કી દો ને તો ના કામ થયું. અહીંયા તો આ બોલાવતા ચા પિતૃ હંતે જતા આવી શકશું? હું ગોતીને લાવ્યો એ બધું પાકું જ છે ને. એક આમ ત્રણ માળની હવેલી હોય ને એવું મકાન બતાવ્યું આ શું? જનવાણી એમ નામ ના ના પાડશો? કોઈ તમારા વતનમાં હોય? જૂનું જ બોલ્યો ને તા હું એ નવું. પણ એની આજુબાજુમાં હશે કઈ ત્રણ માળનું? પણ કોક દીક તો જ્યાં છો ને છત્રી ટાઈપ બતાવ્યું આમ મને. કેમ જા જા ભાગ્ય મંદિર હોય એ ટાઈપનું. કવિ ને ભુવા બે હું તમને બોલ્યો તો ખરો કે આમ કેમ છતર્યું હોય? છે ને કંઈક ગુનો કર્યો હોય તો જ આવ્યું હોય ને મારા. જૂઠું બોલવાનો શોખ ના હોય તો આવી રીતે એક એકને બોલાવીને ખોટું હું કામ બોલવું? આ બધાને વચ્ચે ગપ્પા ના મારું? એટલે આવું વાર્તા બને છે કે હકીકત છે? બરોબર. અત્યારે હાલ હું પ્રશ્ન લઈને આવ્યા છું કોઈ તમારા હિંગળાદ નો દુઃખ આવશે ભાઈ. જાઓ આ હવા મહિનાનો ટાઈમ આપું, હિંગળાજ કે અંબાજી સપને આવે
પછી મન પૂછવું આવો હો જાઓ. અને જે કંઈ તકલીફ છે એ દાદાને હોંપીને જતા રહીજો. ઓ